मित्रों धारल ड्रामा स्कूल में आपनु फरीवार स्वागत छे। तो आपणे वात करिए धोरण 11 आर्ट्स विषय मनोविज्ञान अने यूनिट नंबर 1 मनोविज्ञान एक विज्ञान पार्ट नंबर 1 में आपणे मनोविज्ञाननो अर्थ एनु स्वरूप अने एनी व्याख्या अने समझूती मेळवी। त्यारबाद एमां आपणे ई समझूती साथेना चार पॉइंटनी पण आपणे चर्चा करी छे। पछी मनोविज्ञाननुं स्वरूपनी पण आपणे माहिती मेळवी छे। हवे पार्ट नंबर 2 માં આપણે મનોવિજ્ઞાનના ધ્યેયો અને મનોવિજ્ઞાનના અભિગમ વિશે આપણે માહિતી મેળવવાની છે। તો આપણે વાત કરીએ મનોવિજ્ઞાનના ધ્યેયો। જે માનવીના જીવનનું કોઈ ધ્યેય હોય છે તેમ દરેક વિષયનું પણ કોઈ ધ્યેય હોય છે। મનોવિજ્ઞાનના પણ કેટલાક ધ્યેયો છે જેવા કે વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી અને નિયંત્રણ। આ પ્રશ્ન બહુ જ તમારા માટે ખાસ છે કે ધ્યેય એટલે શું, કે કોઈ પણ વ્યક્તિને એનું ધ્યેય નક્કી જ હોય છે। કે માનો કે કોઈ વિદ્યાર્થી મહેનત કરતો હોય તો એનું ધ્યેય શું હોય છે કે ભાઈ સારી એવી નોકરી મેળવવાની। તો આપણે વાત કરીએ મનોવિજ્ઞાનના ધ્યેયો। વર્ણન કે મનોવિજ્ઞાનનું ધ્યેય માનવ વર્તનનું વર્ણન કરવાનું છે। મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ માનવ વર્તન છે। આથી માનવ વર્તન કેવું છે, શારીરિક છે, માનસિક છે, આંતરિક છે, બાહ્ય છે, જોઈ શકાય તેવું છે કે નહીં, તેના પરિણામે કેવા પર એટલે કે પરિવર્તનો આવે વગેરે બાબતોનું વર્ણન કરવાનું જે ધ્યેય મનોવિજ્ઞાનનું છે। કોઈ પણ વિષય પોતાના અભ્યાસ વસ્તુનું વર્ણન કરીને તેને જ અભ્યાસમાં આગળ વધી શકે। આથી મનોવિજ્ઞાન વર્તનને સમજાવવા સૌ પ્રથમ તેનું વર્ણન કરવાનું ધ્યેય ધરાવે છે। વર્ણન કે તમારે કોઈ વસ્તુનું જ્યારે ઉલ્લેખ કરવાનો થાય તો ત્યારે તમારે એનું વર્ણન કરવું જરૂરી છે કે જેથી કરીને છે તો કે એ જે વાત છે એ બાબત છે તો કે સ્પષ્ટ રીતે બધાને સમજાય। તો આ હતું આપણું વર્ણન। હવે આવે છે સ્પષ્ટીકરણ। અભ્યાસ વસ્તુના વર્ણન પછીનું બીજું ધ્યેય આવે છે સ્પષ્ટીકરણ। સ્પષ્ટીકરણ એટલે કે બનાવ, ઘટના કે પરિસ્થિતિ કેમ ઉદ્ભવે છે તેના કારણોની સ્પષ્ટતા। સ્પષ્ટતા એટલે કે આપણે તમે જો કોઈ વસ્તુનું ચોક્કસ પરિણામ સ્પષ્ટ કરવું, ઉલ્લેખ કરવો। માનો કે કોઈ રસ્તામાં ઘટના બની ગઈ છે તો તમે એ ઘટના માટે, એ ઘટના શા માટે બની છે, પરિસ્થિતિનો ઉદ્ભવ કઈ રીતે થયો, સ્પષ્ટ કરવા માટે તમે છે એટલે કે માહિતી મેળવવાનો પ્રયાસ કરશો। મનોવિજ્ઞાન માનવ વર્તનની પાછળના કારણોને શોધી અને માનવ વર્તન કેમ થાય છે તેની સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરે છે, એટલે કે સ્પષ્ટીકરણનો પ્રયત્ન કરે છે। દાખલા તરીકે કોઈ વ્યક્તિ અમુક પરિસ્થિતિમાં ડરે છે તો મનોવિજ્ઞાન તેની પાછળના કારણો શોધી અને તેનું સ્પષ્ટીકરણ કરે છે। એટલે છીએ કે કોઈ વ્યક્તિ છે અમુક પરિસ્થિતિમાં ડરે છે, માનો કે રસ્તામાં તમે જાઓ છો તો અમુક જગ્યાએ તમને બીક લાગતી હોય, તો ઘણા વ્યક્તિઓ છે એનું એ બીક લાગે છે એનું કારણ, એ કારણ છે ગોતવાનો પ્રયત્ન કરતા હોય છે અને સ્પષ્ટ કરતા હોય છે ભાઈ ના એવું કાંઈ નથી, આ પ્રકારની પરિસ્થિતિ છે અને તમે ખોટા ડરોમાં। તો આ તો આપણું સ્પષ્ટીકરણ। હવે આવે છે આગાહી। આગાહી કે ભવિષ્ય કથન એટલે કોઈ પણ વિજ્ઞાનમાં સ્થાપિત થયેલા નિયમને આધારે કરવામાં આવતી તે ક્ષેત્રને લગતી પૂર્વકલ્પના। આગાહી માનો કે ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે એને અગાઉથી અમુક વસ્તુનું એને એટલે કે માહિતી આપી દેતા હોય છે કે ભાઈ વરસાદ આટલા દિવસમાં પડશે, આમ થશે, તેમ થશે, એટલે કે પૂર્વકલ્પના બાંધી લેતા હોય છે કે ખેડૂત છે એને ખબર પડી જ જશે કે ભાઈ આ સમયે વરસાદ આવશે તો આપણે આપણા પાકનું વાવેતર આપણે કરી દેવાનું છે, એટલે કે પૂર્વકલ્પના બાંધી નાખીએ છીએ। વિજ્ઞાન પોતાના વિષય વસ્તુનો અભ્યાસ, વર્ણન કે સ્પષ્ટીકરણ કરીને અટકી જતું નથી, પરંતુ નિયમોને આધારે આગાહી કે ભવિષ્ય કથન કરવાનો પણ પ્રયાસ કરે છે।
दाखला तरीके हवामान शास्त्र, हवामानू वर्णन के स्पष्टीकरण એટલે કે સ્પષ્ટીકરણ કરીને અટકી જતું નથી, પરંતુ હવામાન કેવું રહેશે, ગરમીનું પ્રમાણ કેટલું રહેશે, વરસાદ આવશે કે નહીં વગેરે આગાહી પણ કરે છે. આ જ પ્રમાણે મનોવિજ્ઞાનનું ધ્યેય માનવ વર્તનની આગાહી પોતાના સિદ્ધાંતોને આધારે કરવાનું છે. દાખલા તરીકે મનોવિજ્ઞાનમાં બાળ ઉછેરની પદ્ધતિઓમાંથી માતા પિતા બાળકને કેવી રીતે ઉછેરે છે તો બાળકનું વ્યક્તિત્વ કેવું બને તેના સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતોના આધારે કોઈ પણ માતા પિતા બાળકનો ઉછેર ખૂબ જ શિસ્તવાળા વાતાવરણમાં કરે તો બાળક ડરપોક થશે તેવી આગાહી પણ કરી શકાય. તે જ પ્રમાણે શિક્ષક, શિક્ષણ, પ્રેરણા, આવેગ વગેરેને લગતા સિદ્ધાંતોને આધારે માનવ વર્તનની આગાહીનું તે મનોવિજ્ઞાન ધરાવે છે. હવે આપણો લાસ્ટ પોઈન્ટ છે નિયંત્રણ. નિયંત્રણ એટલે કે સ્થાપિત થયેલા નિયમોને આધારે મનુષ્યની મુશ્કેલીઓ, ચિંતા, પ્રતિકૂળતા વગેરેને હલ કરવા માટે કરવામાં આવેલા પ્રયત્નોને મળેલી સફળતા. કે નિયંત્રણ કે અમુક નિયંત્રણ મૂકવું પડે. માનો કે તમારે કોઈ ગવર્મેન્ટ પરીક્ષા કમ્પ્લીટ કરવી હોય તો તમારે અમુક નિયંત્રણ મૂકવા પડે છે. કે તમારા મિત્રોને છે થોડાક સમય માટે છે તો કે બહાર જવાનું ટાળવાનું, મિત્ર સાથે વાત કરવાની ઓછું કરી દેવાનું, વાંચવામાં છે તો કે તમારો સમય એટલો ફાળવવાનો, કે જેથી કરી તમને તમારું જે ધ્યેય છે, જે તમારી મુશ્કેલીઓ છે, જે ચિંતા છે એ દૂર થઈ જાય અને તમને સફળતા મળે. બીજા શબ્દોમાં કહીએ તો નુકસાનકારક કે તકલીફ ઊભી કરે તેવી પરિસ્થિતિને ટાળવા માટે કરવામાં આવતા પ્રયાસો. દરેક વિજ્ઞાનનું આ ધ્યેય છે. અહીં કીધું છે કે બીજા શબ્દોમાં કહીએ તો નુકસાનકારક કે તકલીફ ઊભી કરે એવી પરિસ્થિતિને ટાળવા માટે કરવામાં આવતા પ્રયાસો. તો તમે જુઓ છો કે કોરોના મહામારી છે એમાં હાલમાં આપણે જુઓ તો કે એ પરિસ્થિતિને ટાળવા માટે આપણે તમે જોશો કે ઘણી એવી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. તો કે આપણા મોઢે છે માસ્ક બાંધવાનું, માસ્ક પહેરવાનું, સેનિટાઈઝરથી હાથ ધોવાના, પછી જૂથમાં કે મિત્રતા સાથે બેસવાનું નહીં, સોશિયલ ડિસ્ટન્સ એટલે કે વગેરે બાબતોનું તમે જોશો કે એવા પ્રયાસો કરવામાં આવે છે કે જેથી કરીને એ પરિસ્થિતિ વધારે પડતી તકલીફ આપણે પહોંચાડે નહીં. દરેક વિજ્ઞાનનું આ ધ્યેય હોય છે કે જેનાથી માનવીની સમસ્યાઓ ઘટાડી શકાય. દાખલા તરીકે હવામાન શાસ્ત્ર આગાહી કરે છે કે ખૂબ ભારે વરસાદ પડશે તો પૂર આવતું અટકાવવાના પ્રયાસો કરવામાં આવે, અથવા પૂરથી ઓછામાં ઓછું નુકસાન થાય તેવા પ્રયાસો કરાય. મનોવિજ્ઞાન માનવ વર્તનનો અભ્યાસ કરે છે એટલે તેના નિયંત્રણ કે નિયમન માટે સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે અપરાધ કે બાળ ગુનાખારી એટલે કે ગુનાખોરીના વધતા બનાવ પાછળ કયા કારણો જવાબદાર છે તે શોધી તેને દૂર કરવાના પ્રયાસો કરી તેને અટકાવવાનો કે નિયંત્રણ કરવાનો પ્રયાસ થઈ શકે છે. આ જ પ્રમાણે સમાજમાં પૂર્વગ્રહ કે મનોવલણમાં પરિવર્તન કરી અને લોકો વચ્ચે ઝઘડા કે તકરારના પ્રમાણમાં ઘટાડો લાવી શકાય છે. આ મનોવિજ્ઞાનના ધ્યેયોમાં વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી અને નિયમોનો સમાવેશ કરવામાં આવે છે. ઉપરાંત વર્તમાન સમયમાં મનોવિજ્ઞાન દ્વારા માનવીને વધારે સુખી, સમૃદ્ધ, શાંતિપ્રદ અને આનંદદાયક બનાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. આ મનોવિજ્ઞાનનું ધ્યેય માનવીના જીવનની ગુણવત્તા સુધારવાનું પણ છે. તો આપણે તમે જુઓ છો કે જે મનોવિજ્ઞાનના ધ્યેયો આપણે જોયા તેમાં સ્પષ્ટ કરે છે કે જે વર્ણન છે, સ્પષ્ટીકરણ છે, આગાહી છે અને નિયંત્રણ છે એ ખૂબ જ સારી રીતે છે તો કે આપણા જીવનમાં છે ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં આવતા હોય છે. હવે આપણે વાત કરીએ મનોવિજ્ઞાનના અભિગમો. કે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ માનવ વર્તનને સમજવા અને સમજાવવાના પ્રયાસો કર્યા છે. તેના પરિણામે અનેક અભિગમો પ્રાપ્ત થયા. દરેક અભિગમ વર્તનને પોતે
જે રીતે જોયું કે સમજ્યું તે રીતે તેની સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરે છે. કોઈ પણ અભિગમ મનોવિજ્ઞાનને સંપૂર્ણ સમજ આપવા માટે પૂરતો નથી. મનોવિજ્ઞાનની સાચી સમજૂતી પ્રાપ્ત કરવા માટે આ બધા જ અભિગમો વિશે જાણવું અને સમજવું અને બધાનું સંકલન કરવું જરૂરી છે. કે અભિગમો બધા છે વ્યવસ્થિત રીતે જાણવાના, સમજવાના અને બધી માહિતીઓને છે તો કે કલેક્શન કરવાની, ભેગી કરવાની, તો જ તમને અભિગમો સમજાય. સમયના પ્રવાહ સાથે જુદી જુદી બાબતોની અસર નીચે એટલે કે નીચે પ્રમાણે આપણે અભિગમો વિકસ્યા અને માનવ વર્તનને સમજાવવાનો પ્રયાસ કર્યો છે, જેમાં મુખ્ય અભિગમો જવાબદાર છે. જેમાં જૈવિક અભિગમ, વાર્તનિક અભિગમ, બોધાત્મક અભિગમ, મનોગત્યાત્મક અભિગમ, માનવવાદી અભિગમ, સામાજિક સાંસ્કૃતિક અભિગમ, કે આ છે છ અભિગમ છે, ખૂબ જ તમારા માટે ખાસ પ્રશ્ન છે. એમાં આપણે વાત કરીએ પહેલો અભિગમ જૈવિક અભિગમ. મનોવિજ્ઞાનના વિકાસમાં શરીર રચના શાસ્ત્રીઓનો ફાળો વિશેષ છે. વેબર, ફેકનર, હેલમોર્ટ વગેરે માનવ વર્તનની સમજવા માટે એટલે કે તેમની અભ્યાસ પદ્ધતિઓ અને માન્યતાઓનો આધાર લીધો. જૈવિક અભિગમ માનવ વર્તનને સમજવા માટે વ્યક્તિના મૂળમાં રહેલા રંગસૂત્રો, જનીન તત્વો, ગ્રંથિઓ, રસદ્રાવો, ચેતાપ્રવાહો, શરીર રચના, જ્ઞાનેન્દ્રિયો, સ્નાયુઓ, કર્મેન્દ્રિયો વગેરેનો આધાર લેવામાં આવતો હોય છે. કે રંગસૂત્રો એટલે કે કેવા? આ રંગસૂત્રો એટલે કે કેવું? કે જે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોઈએ તો જ આ 46 રંગસૂત્રો એટલે કે 23ની જોડ, કે જે રંગીન મણકા પરોવેલા લાંબા દોરડા જેવો હોય છે. આ 46 રંગસૂત્રો મુખ્યત્વે DNA એટલે કે એના બનેલા હોય છે. DNA એટલે કે પ્રજનન કોષના કેન્દ્રમાં જોવા મળે છે. તેને ન્યુક્લિક એસિડ કહેવામાં આવે છે. પછી જનીન તત્વો એટલે કે મુખ્યત્વે DNA રાસાયણિક પરમાણુ એટલે કે પરમાણુઓનો બનેલા હોય છે. DNAનું મુખ્ય કાર્ય શું હોય છે? તો કે પ્રોટીનનું રાસાયણિક ઉત્પાદન કરવાનું હોય છે. અને આ પ્રોટીન શરીરની શારીરિક પ્રક્રિયાઓ અને શરીર બંધારણ અને શરીરની ક્ષમતા, બુદ્ધિ અને અન્ય વાર્તનિક લક્ષણોનું નિયમન કરે છે. આ બધાના અભ્યાસ માટે જીવવિજ્ઞાનોમાં ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ જેવી કે શસ્ત્રક્રિયા, વિદ્યુત ઉદ્દીપક, જૈવિક રસાયણ પદ્ધતિ, તેના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતમાં આ અભિગમ ખૂબ જ સ્વીકાર્ય બન્યો, કારણ કે તેના દ્વારા શરીરના અંગો, અવયવો અને વર્તનના શારીરિક આધારોની સ્પષ્ટ સમજ પ્રાપ્ત થઈ. વર્તન સાથે વારસો, જનીન તત્વો અને મગજ કેવી રીતે સંકળાયેલો છે તે આનાથી સ્પષ્ટ થતું હતું. પ્રગટ હલનચલન, વાણી વગેરેને સમજાવી શકાતા હતા. આમ આપણે જોઈએ તો કેટલીક આંતરિક અનુભવો અને અમુક પ્રકારના વર્તનોની સમજૂતી આપવામાં આવે તો આ અભિગમ નિષ્ફળ નીવડે છે. આ અભિગમ દ્વારા માનવ શરીરની જટિલતાના કારણે શરીર અને મગજની સંપૂર્ણ સમજ પ્રાપ્ત ન થતી હોવાથી માનવીના દરેક વર્તન અને મનોવ્યાપારને સમજાવી શક્યો નહીં. એ જ પ્રમાણે માનવ વર્તનનું જૂથ ક્રિયાઓ સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ ઉપર આધાર રાખે છે, જ્યાં જૈવિક ક્રિયાઓને સ્થાન નથી. આમ જૈવિક અભિગમ પોતાની મર્યાદાઓ જ રચે છે. તો આ હતો આપણો જૈવિક અભિગમ. હવે આપણે વાત કરીએ વાર્તનિક અભિગમ. કે 20મી સદીમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ અને યંત્રવિદ્યાની બોલબાલાથી પ્રભાવિત થયેલા વોટસને મનોવિજ્ઞાનને માત્ર વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું અને વાર્તનિક અભિગમ આપ્યો. કે જ્યારે પ્રશ્ન પૂછાય કે વાર્તનિક અભિગમ કોને આપ્યો,
તો આપણે કહી શકીએ કે ભાઈ વાર્તનિક અભિગમ છે એ જે બી વોટસને આપેલો છે, વોટસને વ્યક્તિને તેના વર્તન દ્વારા સમજવો જોઈએ અને તેમાં પણ માત્ર એવું જ વર્તન કે જે વસ્તુલક્ષી રીતે નિરીક્ષણ કરી શકાય તેવું હોય, એટલે કે મનોવિજ્ઞાનમાંથી ચેતના, વ્યક્તિગત અનુભવ, આંતરનિરીક્ષણ પદ્ધતિ વગેરેને બાકાત રાખવી જોઈએ તેમ કહ્યું. વોટસનનો આ વર્તનવાદી અભિગમ વર્તનને ઉદ્દીપક પ્રત્યે કરવામાં આવતી પ્રતિક્રિયા તરીકે ઓળખાવે છે, આથી તેને ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. વોટસનનો આ અભિગમ વ્યક્તિના બાહ્ય પ્રગટ વર્તનને જ કેન્દ્રમાં રાખી અભ્યાસ કરે છે અને માત્ર જોઈ શકાય તેવા પ્રગટ વર્તનો જેવા કે વાણી, મુખભાવ, ચેષ્ટાઓ, શારીરિક હલનચલન એટલે કે વર્તનને ગણે છે. આ અભિગમને વાર્તનિક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. વાર્તનિક અભિગમના વિકાસમાં ફાળો આપનાર મનોવૈજ્ઞાનિકોમાં વોટસન ઉપરાંત સ્કિનર, ગ્રંથિ, ટોલમેન વગેરેનો મુખ્ય ફાળો છે. તો આ હતો આપણો વાર્તનિક અભિગમ. હવે આપણે વાત કરીએ બોધાત્મક અભિગમ, કે વાર્તનિક અભિગમની માનવ વર્તનની વધારે પડતી યાંત્રિક સમજૂતી એની સાથે જ્ઞાનાત્મક કે બોધાત્મક અભિગમ વિકસ્યો. બોધાત્મક અભિગમે વાર્તનિક અભિગમ દ્વારા અપાતી માનવ વર્તનની વધારે પડતી સરળ સમજૂતીનો વિરોધ કર્યો અને કહ્યું કે માનવ યંત્ર એવું નથી કે જે ઉદ્દીપક પ્રત્યે સીધી પ્રતિક્રિયા આપે અથવા આદેશ મુજબ જ ક્રિયા કરે. વર્તનવાદીઓના મતે માનવી ટેલિફોન જેવું યંત્ર છે જેમાં ઉદ્દીપક અને પ્રતિક્રિયાઓ એ બે છેડા જ દેખાય છે, તે બે વચ્ચેની જે પ્રતિક્રિયાઓ દેખાતી નથી. જ્યારે બોધાત્મક અભિગમ અનુસાર માનવી કોમ્પ્યુટર જેવું યંત્ર છે જેમાં ઉદ્દીપકની માહિતી અંદર જાય છે, એટલે કે ઇનપુટ અને તેના અર્થઘટન, પૃથ્થકરણ જેવી બોધાત્મક પ્રક્રિયાઓ થાય છે, એટલે કે ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ, અને પછી જે પ્રતિક્રિયાઓ બહાર આવે છે એટલે કે આઉટપુટ. આમ માનવી સ્વયંસ્ફુરિત રીતે સક્રિય છે. તેની ઉદ્દીપક સાથે આપવામાં આવતી પ્રતિક્રિયા આંતરિક હોતી નથી અને જે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્યારે કોઈ પણ અનુભવ કોઈ પણ પ્રકારનું સંવેદન અનુભવ દ્વારા એટલે કે અનુભવ ત્યારે તરત જ પહેલાના અનુભવના સંદર્ભમાં તેનું પૃથ્થકરણ કરે છે, પ્રાપ્ત થયેલી માહિતીને અન્ય માહિતી સાથે સરખાવે છે અને પછી યોગ્ય નિર્ણયોને આધારે વર્તન કરે છે. આમ ઉદ્દીપકની સાથે એની સામે પ્રતિક્રિયાની વચ્ચે માનવીની સ્વતંત્ર વિચાર શક્તિ આવે છે. માનવ વર્તનને સમજવા માટે આ અભિગમ વિચારણા, સ્મૃતિ, સમસ્યા ઉકેલ, નિર્ણય શક્તિ જેવા જટિલ પરિબળોને સમજવાના પ્રયાસો કરે છે. આમ બોધાત્મક અભિગમ માનવ વર્તન સાથે સંકળાયેલા શૈક્ષણિક, બોધાત્મક અને વિકાસાત્મક પરિબળોના સંદર્ભમાં વ્યક્તિના મનોવ્યાપારોને સમજવાનો પ્રયાસ કરે છે. તો આ તો આપણો બોધાત્મક અભિગમ. હવે આપણે વાત કરીએ મનોગત્યાત્મક અભિગમ. મનોગત્યાત્મક અભિગમ માનવીના મનમાં અજ્ઞાત પાસા ઉપર ભાર મૂકે છે અને માનવ વર્તનને મનમાં ગતિશીલ પરિબળો, પ્રેરણા અને આવેગ એના સંદર્ભમાં સમજવાનો પ્રયાસ કરે છે. મનોવિશ્લેષણવાદી સિગમંડ ફ્રોઇડે આપેલા અચેતન મનના સિદ્ધાંતોના આધારે વર્તન માટે તેમાં પડેલી વાર્તનિક શક્તિને જવાબદાર ગણાવે છે. આ અભિગમ વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વ માટે વારસો અને બાલ્ય અવસ્થાનો અનુભવોને ખૂબ જ મહત્વ ગણ્યા છે. વ્યક્તિ અચેતન મનને તેના વર્તન માટે જવાબદાર ગણી તેના અભ્યાસ પર ભાર મૂકે છે.
मनोगत्यात्मक अभिगम मानवीनी सुखी करवानी सुख मेळवानी इच्छा व्यक्तिना ईड ईगो अने सुपर ईगो मन में जागृत अर्धजागृत अजागृत पासाओ अने मनोजातीय विकासना सिद्धांतना आधारे वर्तन समझवानो प्रयास करे छे। व्यक्तिना असाधारण वर्तनना उपचारना अनुभवोमांथी आ अभिगम विकस्यो छे अने तेना मते मानवी मूलभूत रीते अनिच्छनीय अने अज्ञात प्रेरणाओथी वर्ते छे। मूलभूत इच्छाओ कोईपण भोगे पूरी करवानो प्रयास करे छे के जे मनोगत्यात्मक अभिगम छे ई मानवीना मनमां अज्ञात पासा छे एनी पर भार मूके छे के खास करीने घणीवार आपणा જે જ્ઞાન છે આપણા મનમાં જે એટલે કે મનમાં તો આપણા મનમાં જે વિચારો છે એને અજ્ઞાત કે જે ખરાબ વિચારો છે તો એની ઉપર ભાર મૂકવામાં આવતો હોય છે મનોગત્યાત્મક અભિગમ। હવે આપણે વાત કરીએ માનવવાદી અભિગમ કે મનોગત્યાત્મક અભિગમે દોરેલો માનવીના નિરાશાવાદી નકારાત્મક ચિત્રથી વિરુદ્ધ માનવી અભિગમનું ચિત્ર આશાવાદી અને હકારાત્મક ઉપસાવે છે। આ અભિગમ માનવીને શક્તિશાળી ક્રિયાશીલ અને સમાજને અનુકૂળ બનીને રહેવા એટલે કે રહેનારો ગણાવે છે। આ અભિગમના પ્રણેતાઓમાં અબ્રાહમ મેસ્લો કાર્લ રોજર્સ એરિક ફ્રોમ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે। તેઓના મતે માનવી એ ભૂતકાળના અને વર્તમાનના અનુભવોનું પોટલું નથી। આ અભિગમ માનવીને સ્વતંત્ર ઈચ્છાશક્તિ ધરાવનાર સ્વવિકાસની ઈચ્છા રાખનાર વિધાયક દ્રષ્ટિબિંદુ વાળો એટલે કે દર્શાવે છે અને જણાવે છે કે માનવી પોતાના વર્તનને નક્કી કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે। વિશ્વને જોવાનું વ્યક્તિનું દ્રષ્ટિબિંદુ તેના વર્તનને ઘડે છે। આ અભિગમ માનવીમાં પહેલાં ઉજળા પાસાઓ પર અને સારી બાબતો ઉપર ભાર મૂકતો હોવાથી માનવવાદી અભિગમ તરીકે ઓળખાવે છે કે માનવવાદી અભિગમ કેવો છે કે મનુષ્યને સ્વતંત્ર રહેવાનો વિશ્વમાં એનું વ્યક્તિત્વનું દ્રષ્ટિબિંદુ છે એનું વર્તનનું ઘડતર થાય છે એટલા માટે માનવવાદી અભિગમ તરીકે એને ઓળખવામાં આવે છે। હવે આપણો લાસ્ટ અભિગમ છે સામાજિક સાંસ્કૃતિક અભિગમ। અત્યાર સુધીના અભિગમોમાં કાં તો વાતાવરણ અથવા અચેતન ઈચ્છાઓ કે માનવીને વર્તન માટે જવાબદાર ઠેરવામાં આવ્યા પણ માનવીના વિકાસમાં મહત્ત્વના પરિબળો સમાજ અને સંસ્કૃતિની અવગણના કરવામાં આવી છે તેના તરફ ધ્યાન ન આપવું સામાજિક સાંસ્કૃતિક અભિગમ માનવીના વર્તન માટે આજુબાજુના સામાજિક સાંસ્કૃતિક પરિબળોને મહત્ત્વના ગણાવે છે। આ અભિગમ મુજબ માનવીના સારા કે ખરાબ વર્તન માટે તેનું વાતાવરણ જવાબદાર હોય છે। વ્યક્તિના વર્તન માટે તેના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો ધોરણો દરજ્જો અને ભૂમિકાઓ જવાબદાર હોય છે કે સામાજિક અને સાંસ્કૃતિક કેવું કે જે વ્યક્તિ જે વાતાવરણમાં રહે છે માનો કે ગ્રામ્ય વિસ્તારમાં જે રહેતા હોય તો એમાં એ પ્રકારના સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણ જવાબદાર હોય છે બોલવાની ખાવા પીવાની પોશાકની દ્રષ્ટિએ। જ્યારે મોટા સિટી મેગા સિટીની જ્યારે વાત કરવામાં આવે તો ત્યારે પણ એ બંનેમાં અલગ અલગ પ્રકારનો તફાવત જોવા મળતો હોય છે તો આ અભિગમ આપણે એ રીતો સમજાવવાનો પ્રયાસ કરે છે। તો આ હતા આપણા મનોવિજ્ઞાનના અભિગમો જૈવિક અભિગમ વાર્તનિક અભિગમ બોધાત્મક અભિગમ મનોગત્યાત્મક અભિગમ માનવવાદી અભિગમ સામાજિક સાંસ્કૃતિક અભિગમ। આ પ્રશ્ન તમારા માટે ખાસ સમજવા જેવો છે એટલે યાદ રાખજો। હવે આપણે વાત કરીએ મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો જેમાં બોધાત્મક મનોવિજ્ઞાન સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન રમતગમતનું મનોવિજ્ઞાન પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન અને ગુનાશોધનનું મનોવિજ્ઞાન। તો વાત કરીએ બોધાત્મક મનોવિજ્ઞાન। બોધાત્મક મનોવિજ્ઞાન માનવીની માનસિક કે બોધાત્મક પ્રક્રિયાઓ જેવી કે સંવેદન પ્રત્યક્ષીકરણ ધ્યાન સ્મૃતિ તર્ક વિચારણા સર્જનાત્મકતા
નિર્ણય પ્રક્રિયા, સમસ્યા ઉકેલ વગેરે બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. સંવેદન કે જે અહેસાસ થાય છે તે પ્રત્યક્ષીકરણ કે તમારી સામે જે વસ્તુઓ હોય છે તે ધ્યાન એટલે કે કોઈ વસ્તુ ઉપર આપણે ધ્યાન આપીએ છીએ તે સ્મૃતિ એટલે કે યાદશક્તિ તર્ક એટલે કે લોજિક વિચારણ એટલે કે વિચારો સર્જનાત્મકતા એટલે કે નવું યુનિક કરવું નિર્ણય શક્તિ કે તમે જે કોઈ પણ બાબતો ઉપર ધ્યાન આપો છો તો એમાં તમારી નિર્ણય પ્રક્રિયા જવાબદાર રહેલી છે અને સમસ્યા ઉકેલ કે તમે જે પરિસ્થિતિમાં છો તો કઈ સમસ્યાનું ઉકેલ લાવો. માનવ વર્તનનો આધાર વાતાવરણ કરતાં પણ વાતાવરણનું તે કેવી રીતે અર્થઘટન કરે છે તે ઉપર ધ્યાન આપવામાં આવે છે. વાત કરીએ સ્વાસ્થ્ય વિજ્ઞાન. મનોવિજ્ઞાનની આ શાખા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાણકારી ઉપર ભાર મૂકે છે. આ ક્ષેત્ર વ્યસનો, ખોટા આહાર વિહાર, કુટેવો વગેરેથી સ્વાસ્થ્યને થતા અનુભવ અંગે અને યોગ્ય પ્રકારની જીવનશૈલી અપનાવવાથી થતા ફાયદા અંગે લોકજાગૃતિનું કાર્ય પણ કરે છે. આ શાખાનો મુખ્ય હેતુ રોગોને થતા અટકાવવાનો છે. અયોગ્ય જીવનશૈલીના કારણે થતા નુકસાનથી દૂર રહેવા, કેવા પ્રકારની જીવનશૈલી અપનાવી, તન તંદુરસ્ત તો મન તંદુરસ્ત જીવન કેવી રીતે જીવવું તે અંગે માર્ગદર્શન, અભ્યાસ અને સંશોધનનું કાર્ય આ ક્ષેત્ર કરે છે. કે સ્વાસ્થ્યનું મનોવિજ્ઞાન કેવું કરે છે કે વ્યસનોથી દૂર રહેવું, ખોટા આહાર વિહારથી દૂર રહેવું અને ખોટી એવી કુટેવોથી દૂર રહેવું. કે છે ને કે તન તંદુરસ્ત તો મન તંદુરસ્ત, કે આપણું જે શરીર અને મન બે તંદુરસ્ત છે તો કે આપણે ક્યારેય કોઈ પણ પ્રકારનો આપણા શરીરમાં ખામી જોવા મળશે નહીં. હવે આપણો ત્રીજો પોઈન્ટ, રમત ગમતનું મનોવિજ્ઞાન. રમતમાં વિજય મેળવવા કે નવા કીર્તિમાન સ્થાપવા શારીરિક ચુસ્તતા જેવી અગત્યની છે, તેટલી જ માનસિક અને મનોવૈજ્ઞાનિક વિચારસરણી અને તૈયારી પણ અગત્યના છે. રમતગમતના ક્ષેત્રે ખેલાડીઓની માનસિક ચુસ્તતા બનાવી રાખવી, નવા રેકોર્ડ બનાવવા, એની માટે તેઓને તૈયાર કરવા, તાલીમ આપી અથવા સતત તે બાબતો ઉપર ધ્યાન ટકાવી રાખવું તે આ ક્ષેત્રનું કાર્ય છે. કે રમતગમતમાં જે જોડાયેલા હોય એની સાથે કેવી રીતે નવી નવી પ્રવૃત્તિઓ આવશે, કેવા રેકોર્ડ બનાવવા, તાલીમ આપી, ધ્યાન અપાવવું, એ બધી બાબતોનું રમતગમતનું મનોવિજ્ઞાનમાં માહિતી આપવામાં આવે છે. હવે આપણે વાત કરીએ પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન. કે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન ભૌતિક અને સામાજિક પર્યાવરણનો વ્યક્તિના વર્તન સાથે સંબંધ તપાસે છે. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનનો હેતુ પર્યાવરણની જાળવણીનો છે. માનવ વર્તનમાં ટેકનોલોજીના કારણે અવકાશમાં થતા પરિવર્તનો, અણુશક્તિના ઉપયોગની આડઅસરો, જંગલોનો વિનાશ, નદીઓનું પ્રદૂષણ વગેરેની તથા માનવસર્જિત વસ્તી વધારો, વસ્તીની ગીચતા, ગરીબી, બેકારી, કચરાનો નિકાલ વગેરે સમસ્યાઓની અસર અને તેના સંભવિત ઉકેલો આ ક્ષેત્રના અગત્યના વિષયો છે. આ ક્ષેત્રના નિષ્ણાંતો સરકારો અને ઉપગ્રહો સાથે કાર્ય કરી શકે છે. કે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન કેવું છે, એમાં બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. કે કોઈ નવી ફેક્ટરીની જ્યારે સ્થાપના કરવામાં આવે તો એ ફેક્ટરીને જ્યારે સ્થાપના કરવામાં આવે તો ત્યાં જંગલોનું છે, વૃક્ષોને કાપવામાં આવે તો એ પર્યાવરણનો એક ભાગ જ કહી શકાય. પછી જ્યાં એ ફેક્ટરીની સ્થાપના થાય કેમિકલવાળી હોય તો તમે જુઓ છો કે જમીનને નુકસાન થાય, આજુબાજુમાં જે પાણી એટલે કે નદીમાં કચરો નાખવો તો કે એનું પણ નુકસાન થાય. તો પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન આવી બાબતોનું છે કે એવા વિષયો ઉપર અગત્યની બાબતોનું કાર્ય કરી શકે છે. હવે આપણો લાસ્ટ પોઈન્ટ મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો છે એમાં લાસ્ટ પોઈન્ટ ગુનાશોધનનું મનોવિજ્ઞાન. વિશ્વમાં આવેલા પરિવર્તનોના કારણે ગુના કે અપરાધ કરનારાઓ પણ હાઈટેક બન્યા છે અને ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. આવા સમયમાં ગુનાઓ ઉકેલવા એ પડકારરૂપ કાર્ય છે. આધુનિક ટેકનોલોજી સંશોધનો અને સાધનોનો ઉપયોગ
गुना शोधवा એટલે કે ગુના શોધવાના કાર્યમાં થઈ રહ્યો છે। ગુના શોધનાના મનોવિજ્ઞાનમાં અન્ય ક્ષેત્રના નિષ્ણાંતો સાથે મળી અને ગુના પાછળના કારણો પરિસ્થિતિ સંજોગો વગેરેને ધ્યાનમાં રાખી અને ગુનેગારોને શોધવા અને પકડવાના પ્રયાસો કરવામાં આવે છે। ગુજરાતના ગાંધીનગરમાં દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે, જે આ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત થાય છે। આ ક્ષેત્રમાં અભ્યાસ કર્યા બાદ સરકારના ગુના શોધક વિભાગ તથા અન્ય ખાનગી સંસ્થાઓમાં નોકરીની તથા પોતાના વ્યવસાયની ઉત્કૃષ્ટ તકો પ્રાપ્ત થાય છે। તો આ આપણા જે મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો છે એ પાંચે પાંચ પોઈન્ટ આપણા અહીંયા કમ્પ્લીટ થાય છે। આ ઉપરાંત અપરાધ મનોવિજ્ઞાન, અવકાશ મનોવિજ્ઞાન, કાનૂની મનોવિજ્ઞાન, સંરક્ષણ મનોવિજ્ઞાન, આતંકવાદ અને શાંતિનું મનોવિજ્ઞાન, જન સમુદાયનું મનોવિજ્ઞાન, નારીલક્ષી મનોવિજ્ઞાન, રાજનૈતિક મનોવિજ્ઞાન, વ્યવસ્થાતંત્રલક્ષી મેનેજમેન્ટ મનોવિજ્ઞાન જેવી મનોવિજ્ઞાનની શાખાઓ વિકસી છે। તો આપણો જે યુનિટ નંબર 1 અહીંયા કમ્પ્લીટ થાય છે। તો તમે આ વિડીયો છે આપણો શાંતિથી સાંભળો અને આપણો જે વિડીયો છે એને સબસ્ક્રાઈબ કરી દો, કે તમે નવા છો તો આપણા વિડીયોને તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દો, કે જેથી કરીને આપણા જે આવનારા વિડીયો છે એની માહિતી તમને તમારા એટલે કે તમારા મોબાઈલ સુધી તમને નોટિફિકેશન મળી રહે। થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે।